नमस्कार, હું છું ટેન્ટી માઇક્રો એમસીસી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી અહીંયા વિઝિટમાં આવ્યો છું ધામણીમાં. આ ફાર્મ જે આપણે જોઈ રહ્યા છે એ ઉપેન્દ્રભાઈ પટેલનું છે સાહેબ, બરાબર. એમાં આપણે જે રીંગણમાં જે બીએલકે યુઝ કર્યું છે, 1.5 વીઘામાં આપણું જે એમને બીએલકે વાપર્યું છે, તો બીએલકેનું એમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. પણ અત્યારે ઉપેન્દ્રભાઈની મુલાકાતે આવ્યો હતો, પણ ઉપેન્દ્રભાઈ આવ્યા નથી, તો એમનો ભાઈનો છોકરો અજયભાઈ આવ્યા છે સાહેબ. તો આપણે એક રિઝલ્ટ એમને સારું મળ્યું છે અને આજ એ 1.5 વીઘામાંથી 1 થી 1.5 વીઘામાંથી એમનું ઉત્પાદન રીંગણનું 1 વીણીમાં 300 થી 400 કિલો રીંગણ ઉતરે છે સાહેબ. તમે ક્વોલિટી પણ જોઈ શકો છો રીંગણની, એકદમ ગ્રીનરીવાળી અને એકદમ ક્વોલિટી સારી છે સાહેબ. તો આ દરેક પાકમાં એમનો ગ્રોથ પણ સારો મળ્યો છે અને એક રિઝલ્ટ પણ સારું છે અને ગ્રોથ પણ પાવરફુલ છે સાહેબ, અને ગ્રીનરી પણ હેવી છે સાહેબ. તો અહીંયા આપણું જે ખેતર ફાર્મ ઉપર તે ખાલી બીએલકે જ યુઝ કરે છે, બીજું અંતથી કોઈ યુઝ કરતા નથી. અને ભલામણ કરે છે કે વાપરવું હોય તો ઓર્ગેનિક ઉપર જ વાપરવાનું, અને બીજા ખેડૂતને પણ જણાવે છે. પણ એ હાલ ઉપેન્દ્રભાઈ હાજર નથી, તો એમના જે આવ્યા છે આપણા સાથે અજયભાઈ, તો એમની પણ આપણે એક મુલાકાત લઈ લઈએ સાહેબ. હા, મારા ભાઈ ઉપેન્દ્રકુમાર ભોગીભાઈનું ખેતર છે, તેમણે ટોટલી બીએલકેનું ખાતર વાપરેલું છે અને આ એમની 1 એકરની જમીન છે, તેમાં તેમણે રીંગણનું વાવેતર કરેલું છે. અને તો એક વીણમાં તેમને 350 થી 400 કિલોનું રીંગણ ઉત્પાદન થાય છે, બરાબર. તમને પછી જાણ કરાવી હતી એમને તેમ. હા, પછી તમે પણ યુઝ કર્યો? હા, તમારું રિઝલ્ટ પણ સારું જ છે સાહેબ? અમારું પણ રિઝલ્ટ સારું છે. ઓકે ઓકે, તો બીજી વાર હવે યુઝ કરવાનું ખરો સાહેબ? જરૂર, ચોક્કસ. ઓકે, તો ધન્યવાદ આપણો કિંમતી સમય આપે બદલ, ખૂબ ખૂબ અભિનંદન સાહેબ.